सरकारे अंते गरबाने लईने महत्वनो निर्णय कर्यो छे। सरकारे शेरी गरबाने परवानगी आपी दीधी छे अने हवे 400 लोकोनी मर्यादामां शेरी गरबा रमी शकाशे, परंतु सरकारे क्लब अने पार्टी प्लॉटमां रमाता गरबाने परवानगी नथी आपी, एटले आ वर्षे क्लब अने पार्टी प्लॉटमां गरबानुं आयोजन नहीं थाय। बीजी तरफ सरकारे लग्नमां हाजर रहेवानी संख्या मर्यादामां पण छूट आपी छे। सरकारे लग्नमां हाजर रहेवानी लोकोनी मर्यादा 150 थी वधारीने 300 करी छे, जेना पगले हवे वधु लोको लग्नमां जोડાશે। सरकारे कर्फ्यूमां पण राहत आपी छे। गृह विभाग द्वारा कर्फ्यूमां 1 कलाकनी राहत अपाई, रात्रि कर्फ्यू हळवो કરવામાં આવ્યો છે। હવે રાત્રિના 12 થી સવારે 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે। તો રાજ્યમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે। મહત્તમ 400 લોકો શેરી ગરબામાં જોડાઈ શકશે, એટલે કે નિયમોને આધીન 400થી વધુ લોકો શેરી ગરબા નહીં કરી શકે। આ સાથે જ ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબા આયોજન કરવાની છૂટ આપવામાં નથી આવી। આ સાથે જ જે રાત્રિ કર્ફ્યુમાં મુદત ઘટાડવામાં આવી છે, હવેથી રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે। જે અગાઉ રાત્રિના 11 વાગ્યાથી હતો તે મુદત ઘટાડાઈ છે, અને સાથે જ શેરી ગરબાને પણ મંજૂરી આપી છે। એટલે કે સરકારે બે મહત્વના આજે નિર્ણયની જાહેરાત કરી છે। તો લગ્ન અને ગરબામાં હવે છૂટ મળી છે। રાત્રિ કર્ફ્યુમાં પણ 1 કલાકની વધુ છૂટ આપવામાં આવી છે। હવેથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી સવારે 6 કલાક સુધી રહેશે। આ સાથે જ સરકારે શેરી ગરબાને પણ હવે પરવાનગી આપી દીધી છે, અને 400 લોકોની મર્યાદામાં હવે શેરી ગરબા રમી શકાશે। આ સાથે જ ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નથી અપાઈ, ઉપરાંત લગ્નમાં પણ લોકોની સંખ્યા મર્યાદામાં છૂટછાટ અપાઈ છે। અગાઉ જે 150ની મર્યાદા હતી તેમાં હવે વધારો કરીને 300ની મર્યાદા કરવામાં આવી છે, એટલે કે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓ ખુશખુશાલ થયા છે। સાથે જે લગ્ન માટે પણ જે છૂટછાટ આપવામાં આવી છે, લોકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, તેનાથી લગ્ન સરાના જે ઘરો છે, જે પરિવારો છે, તેમાં પણ ખુશી જોવા મળી છે।